देशविरोध तत्वों द्वारा हिंदू लोकोनी हत्या पाछळ सुनियोजित सैलंटमां चाली रह्युं छे नेटवर्क। આજે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા તેવું જણાવી આવેદનપત્ર અપાયું। ધંધુકામાં હિન્દુ યુવાનની હત્યા સંદર્ભે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર અપાયું। ધંધુકામાં માલધારી સમાજના યુવક કિશન ભરવાડની ફાયરિંગ કરીને હત્યા કરવાના કેસમાં પોલીસે બે શખ્સો શબીર અને ઇમ્તિયાઝ તેમજ એક મૌલાના અયુબ યુસુફ જાવરાવાલાની કરી લીધી ધરપકડ અને મુંબઈના મૌલવી કમરને શોધવા પોલીસે ટીમો બનાવી। મૌલાના હોય કે કોઈ સંત મહાત્મા, તે ક્યારે કોઈને મારી શકે નહીં। અગર કોઈ મહાત્મા કે મૌલાના કોઈને મારી નાખવા સુધીની વિચારધારા રાખે તો તેને બક્ષવામાં આવે નહીં। અને આવા મૌલાનાની પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ થાય તો મૌલાનાનું હિન્દુ દેશ વિરોધ તત્વોના સંગઠન સાથે તાર જોડાયેલ હોવાનું બહાર આવી શકે તેમ છે। કિશન ભરવાડની હત્યા પાછળ જે નેટવર્ક કામ કરે છે તેની કડી સુધી પહોંચી તટસ્થ તપાસ। હિન્દુ સેવાભાવી યુવાનોની હત્યા પછી પકડાયેલા આરોપીઓને કોણ છોડાવે છે, તે આરોપીઓને કેસ લડવા પૈસા કોણ પૂરા પાડી રહ્યું છે, તેવા અનેક મુદ્દાઓ હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા ટાંકવામાં આવ્યા। હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા ગુજરાતમાં બનેલી બે ઘટનાઓ ઉપર આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એક ઘટના કે 25 તારીખના અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના કિશન ભરવાડની હત્યા કરવામાં આવી એ સંદર્ભે, અને બીજો વિષય શેરગઢ જે પાટણ જિલ્લામાં છે ત્યાં ચૌધરી પરિવારની દીકરી ઉપર ઘરમાં ઘૂસીને જે રીતે વિધર્મી શખ્સે હુમલો કર્યો, આ વિષય ઉપર આજના બે આવેદનપત્રો। હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા ગુજરાતમાં બનેલી બે ઘટનાઓ ઉપર આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારી માંગ નથી પણ વ્યથા છે, વારંવાર આવી વ્યથાઓ અમે સરકાર સમક્ષ વ્યક્ત કરતા રહ્યા છીએ પણ એના કોઈ પરિણામ આવતા નથી। કિશનની હત્યા જે કરવામાં આવી આ હત્યામાં મુદ્દો એવો હતો કે કિશને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક એવી પોસ્ટ મૂકી હતી જેમાં ભગવાન કૃષ્ણ સૌના બાપ છે, એવી એક પોસ્ટ કિશને મૂકી। આ પોસ્ટથી અમુક તાલિબાની વિચારધારાના વ્યક્તિઓ ખફા થયા, નાખુશ થયા અને ઈશ નિંદાનો આનો મુદ્દો બનાવી અને કિશન ઉપર પહેલાં FIR કરવામાં આવે છે અને FIR બાદ જ્યારે કિશન જેલમાંથી છૂટે છે ત્યારે શબ્બીર નામનો યુવાન એના ઉપર ગોળીઓ ચલાવે છે અને કિશનની હત્યા થાય છે। તમે વિચારો કે ભગવાન મોટો છે, હું કહું છું કે કૃષ્ણ ભગવાન સૌથી મોટા છે, તો શું મારી હત્યા થઈ જશે? શું મારા ઉપર FIR થશે? તો કિશન માત્ર આટલું જેણે પોસ્ટ કર્યું હતું અને આજે ઈશ નિંદા, મોગલ સમયમાં પણ એક એવો કાયદો હતો કે હિન્દુ લોકો એમ કહેતા કે અમારો ભગવાન મોટો છે તો એમને સજાએ મોત થતી, અને વર્તમાનમાં પણ જ્યારે કિશન એવું બોલ્યો કે અમારો ભગવાન સૌથી મોટો છે ત્યારે એને સજાએ મોત થાય છે। શબીર એને મોતને ઘાટ ઉતારે છે અને શબીર પાછળ જે ધાર્મિક વિચારધારા કામ કરે છે, તાલિબાની વિચારધારા કામ કરે છે, જેમ તાલિબાનમાં કાફિરોને મારવામાં આવે છે, એમની હત્યાઓ કરવામાં આવે છે, એમ જ એક મૌલાના જેનું નામ છે અયુબ, અયુબની શિક્ષાથી પ્રેરિત થઈ અને આજે શબીર છે એ કિશનની હત્યા કરી નાખે છે। તો અહીંથી મારે એવું આપ સૌને કહેવાનું મન થાય છે કે હાલમાં જ અમેરિકામાં યહૂદીઓના મંદિરમાં એક મહિલાએ આ યહૂદીઓને બંદી બનાવ્યા હતા। આ મહિલા કોણ હતી? આ મહિલા ન્યુરો સાયન્ટિસ્ટ હતી અને શબીર કોણ છે? શબીર વેલ્ડિંગ કરે છે। હવે ન્યુરો સાયન્ટિસ્ટ અને શબીરની વિચારધારા એક જ છે। તો અહીંથી આપણા માધ્યમથી સરકારને હું કહેવા માંગીશ કે આ બધું ક્યાર સુધી? અમે 5 ટાઈમ જો સાંભળતા હોઈએ કે અમારો ઈશ્વર મોટો છે અને ક્યાંય અમારા તરફથી કોઈ શબ્દ ઉચ્ચારણ થતો નથી, અમે ક્યાંક વોલ્યુમ માટે અરજી આપીએ તોય અમારા ઉપર ડરનો માહોલ ઊભો કરવામાં આવે છે, ત્યારે આ કિશન જેવા નિર્દોષ યુવાનની જે હત્યા થઈ છે એની પાછળ એક વૈશ્વિક નેટવર્ક કામ કરી રહ્યું છે। અગાઉ પણ અમે સરકારને જણાવ્યું છે કે આ માત્ર 1-2-5 લોકોનું કૃત્ય નથી, જેમ ઇઝરાયલમાં હુમલા થાય છે, જેમ અમેરિકામાં હુમલા થાય છે, જેમ ફ્રાન્સના ચાર્લી હેબ્દો ઉપર જે રીતે ઈશ નિંદાના નામે હુમલો થયો હતો, આવા જ હુમલાઓ ગુજરાતમાં થાય છે, આવા જ હુમલાઓ ગુજરાતના પાટણના શેરગઢમાં થાય છે કે જેમ તાલિબાનીઓ
સ્ત્રીઓને બંધક બનાવી અને એના મનસ્વી વર્તન કરે છે. એ જ રીતે શેરગઢમાં ચૌધરી પરિવારની યુવતીના ઘરમાં ઘૂસી અને ત્યાં એક શખ્સ અંદર ઘૂસી જાય છે, યુસુફ બલોચ નામનો, અને આ છોકરી એને તાબે નથી થતી તો એના ઉપર ચાકુઓથી વાર કરે છે. તો શું લાગે છે, આ તાલિબાન વિચારધારા નથી? આ શું ભારત છે? શું ભારતમાં શરિયતનો લો છે? તો આ આવી અનેક ચિંતાઓ વ્યક્ત કરી છે અમે અહીં જે પ્રતિનિધિ છે સરકારી એમની સમક્ષ. અને હું પણ અત્યારે એવું બોલું છું કે મારો ભગવાન સૌથી મોટો છે, મારો કૃષ્ણ સૌથી મોટો છે, તો મને પણ એવો ડર લાગે છે કે ક્યાંક મારી ઓફિસની બહાર કોઈ મારી હત્યા કરીને નાખે. તો દરેક હિન્દુઓના રક્ષણ માટે સરકાર જાગૃત થાય અને આ જેહાદી તાલિબાની નેટવર્કનો પર્દાફાશ થાય, આવી માંગણી સાથે આજે અમે સરકારશ્રીને આવેદનપત્ર આપ્યું છે. ૭૩માં ગણતંત્ર દિવસની દરેક ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ. મેસર્સ રવજી મંજી સોરઠિયા એન્ડ કંપની, આદિપુર, કચ્છ. ૭૩માં ગણતંત્ર દિવસની દરેક ગુજરાતવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રાણીબેન ચેતનભાઈ ચાવડા, પ્રમુખ શ્રી મુંદ્રા તાલુકા પંચાયત. ચેતનભાઈ ચાવડા, સરપંચ શ્રી છસરા ગ્રામ પંચાયત. ૭૩માં ગણતંત્ર દિવસની દરેક ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ. ડાયાલાલ દેવજી આહિર, કારોબારી ચેરમેન, શ્રી મુંદ્રા બારોઈ નગરપાલિકા. ૭૩માં ગણતંત્ર દિવસની દરેક ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ. સરપંચ શ્રી માલશ્રીબેન બાબુભાઈ ગઢવી, વવાર ગ્રામ પંચાયત, મુંદ્રા, કચ્છ. સામાજિક અગ્રણી શ્રી બાબુભાઈ ગઢવી. ૨૬મી જાન્યુઆરીની શુભેચ્છાઓ. ઓમ કન્સ્ટ્રક્શન કંપની, અંજાર, કચ્છ. દિલથી મુબારકબાદી ગાદ ઓસમાન ફકીર મામદ, પ્રમુખ શ્રી અખિલ કચ્છ જિલ્લા માછીમાર વાગેર સમાજ. આપશ્રીની ઉપરોક્ત ગૌરવંતા પદી નિમણૂક થતા અમો આનંદની લાગણી અનુભવીએ છીએ. માછીમાર ભાઈઓના પ્રશ્નો ઉકેલી વધુ લોકચાહના મેળવો એવી અપેક્ષા સાથે અભિનંદન સહ શુભેચ્છા. શુભેચ્છક શ્રીઓ હાજી અલી અકબર શાહ એમ જિલ્લાની બાબા સાહેબ, હાજી મહેમૂદ શાહ અલી અકબર શાહ જિલ્લાની હાજી બાવા, હિજાજ બાપુ હાજી અલી અકબર શાહ જિલ્લાની લુણી, તાલુકો મુંદ્રા. પ્રાગપર જૂથ ગ્રામ પંચાયતના તમામે તમામ મતદારોનો આભાર. સરપંચ શ્રી હર્ષિભાઈ સીજ. પ્રાગપર જૂથ ગ્રામ પંચાયતના ગ્રામજનોએ મને છેલ્લા 10 વર્ષથી મારા પર વિશ્વાસ મૂક્યો છે, જે આ વખતે પણ મત આપીને વિજય કર્યો એ બદલ તમામે તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું. જાહેર આભાર. જયાબેન પ્રવીણચંદ્ર છાભૈયા, નવનિયુક્ત સરપંચ શ્રી વિદળા ગ્રામ પંચાયત. પ્રવીણચંદ્ર છાભૈયા, પેનલ પ્રણેતા. માંડવી તાલુકાના બિદડા ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં સરપંચ પદ માટે મારા તરફી મતદાન કરીને મને વિજય બનાવનાર તમામ વાલા મતદારો, ગામના સર્વે વડીલો, અગ્રણીઓ, માતા બહેનો તથા રાત દિવસ જોયા વગર પોતાનો કિંમતી સમય ફાળવીને મારા પ્રચાર પ્રસારમાં સહયોગી બનનાર તમામ કાર્યકર મિત્રોનો જાહેર આભાર વ્યક્ત કરીને ઋણ સ્વીકારું છું. અને આવનાર સમયમાં ગામના હિત અને વિકાસના કામોમાં ક્યારે પણ પાછી પાની નહીં કરીએ તેની અત્રેથી ખાતરી આપીએ છીએ. લોકશાહીના પર્વમાં સર્વે ગ્રામજનોએ શાંતિપૂર્ણ ભાગ લઈ સાથે મળીને કાર્ય સંપન્ન કર્યા બદલ સમાજના આગેવાનો, કાર્યકરો, સર્વેનો આભાર વ્યક્ત કરીએ છીએ. વાડાપદર ગ્રામ પંચાયતના તમામે તમામ મતદારોનો આભાર. સરપંચ શ્રી જાડેજા જયપાલસિંહ જયવીરસિંહ. વાડાપદર ગામના ગ્રામજનોએ મને મત આપીને વિજય કર્યો એ બદલ તમામે તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું. શુભેચ્છક શ્રી પ્રેમચંદ મોમાયા અને કલ્પેશ મોમાયા, ગામ વાડાપદર. નોંધ. સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે.